કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ બે હજાર પચીસ સુધીમાં એક થોડી મુશ્કેલી થઈ છે કે કેટલાક વાલીઓ પોતાના બાળકોને પણ ભેગા લઈને આવ્યા છે એ લોકો એવું સમજ્યા છે કે અમે ન કરી શકીએ તો તું સાંભળજે ઘણા લોકો બહુ પ્રામાણિક હોય છે એટલે એટલે એ જરા સંતાનોને સાચવે કારણ કે આજે આપણે વાત જ એ કરવા ભેગા થયા છીએ કોણ કોને સાચવશે મિત્રો બહુ જ આનંદનો વિષય એ છે કે રાજકોટમાં આવો એક કાર્યક્રમ થાય છે એ પણ ટિકિટેડ કાર્યક્રમ થાય છે રાજકોટ છે એ રવિવારની સવારે પણ પૈસા ખર્ચી શકે છે એવું આનાથી સાબિત થાય છે અને એ પણ એકેડેમિક બાબત માટે મારે એવું ન કહેવું જોઈએ પણ હકીકતમાં કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ બે હજાર પચીસ સુધીમાં શેરીએ શેરીએ જે બ્યુટી પાર્લર્સ છે એની જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટર્સ શરૂ કરવા પડે એવી સ્થિતિ આવશે એનું એક મુખ્ય કારણ એ છે કે ઘરમાં પાંચ માણસો હોય તો પાંચે પાંચ બારના પાંચ સાથે વાત કરવા ટેવાયેલા છે અંદર વાત કરવા ટેવાયેલા નથી આજના કાર્યક્રમને મેં મારો મેં અને ભાઈ નિમિત્તે સમય ફાળવી લીધો છે લુકિંગ ટુ ધ પ્રેઝન્ટ ટાઈમ એટલે શરૂઆતમાં અડધી કલાક હું આપની સાથે વાત કરીશ પછી ડૉક્ટર નિમિત્ત કરશો અને પછી આપણે પ્રશ્નોત્તરીમાં જશું એમાં વધુ મજા આવશે બે પ્રકારના માર્યંત તમારી પાસે સંતાનો છે એક સંતાન એવું છે કે જે નીચે કૂવો છે કે નહીં જોયા વગર ભૂસકો મારે છે બીજું સંતાન એવું છે કે જેને ખાતરી હોય કે કૂવો નથી તો પણ હળવે હળવે થઈને આગળ વધે છે આ બંને સંતાનને કેમ ઉછેરવા એનું નામ પેરેન્ટિંગ છે કયું સંતાન મારા ફાળે આવશે એ મને ખબર નથી એટલા માટે ટાઈટલ છે પરમાત્માનું પેરેન્ટિંગ કારણ કે મને અને તમને જે સંતાન અહીંયા પ્રાપ્ત થયું છે એ મારા તમારા નિર્ણય આધારિત પ્રાપ્ત થયું નથી એવો દાવો થાય છે કે ગર્ભ સંસ્કાર દ્વારા તમે ઈચ્છો તેવા બાળકો પ્રાપ્ત થઈ શકે પણ એના માટે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી હસબન્ડ અને વાઈફે પસાર થવું પડે અને બહુ મોટી માનસિકતા કેળવવી પડે કે હવે આપણને એક સંતાન જોઈએ છીએ અને બંનેની જ્યારે વેવલેન્થ લેન્થ ફ્રિકવન્સી પરફેક્ટલી મેચ થાય અને ત્યારે જો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય તો જે બાળક જન્મી શકે એ કદાચ એ પ્રકારનું હોઈ શકે આ થિયરી સ્પષ્ટ છે અધરવાઇઝ મને ને તમને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે આ વાત આપણે પહેલાં એટલા માટે સ્વીકારી લઈએ કે વી શુડ નોટ કમ્પ્લેન આપણા બાળક માટે ફરિયાદ ન કરવી કેમ ન કરવી કારણ કે એ ફરિયાદ આપણી ઈશ્વર સામેની ફરિયાદ છે હું અહીંયા શરૂઆતમાં સાંભળતો તો એક પ્રશ્ન આવ્યો કે અમે ચેલેન્જડ બાળકો સાથે કામ કરીએ છીએ કે મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું કરવું દિવ્યાંગ બાળક તમારું છે તો એનો અર્થ એવો કે ઈશ્વરને તમે વધુ ગમો છો ઈશ્વરના લિસ્ટમાં બેસ્ટ ઓફ ધ લોટની યાદીમાં તમે પહેલાં છો એટલા માટે એણે અઘરો દાખલો તમને સોંપ્યો છે વર્ગખંડમાં શિક્ષકો પણ આવું કરે છે અઘરામાં અઘરો દાખલો હોય હોશિયાર હોશિયાર છોકરાને આપે છે એટલે તમે ઈશ્વરનો આભાર માનો કે તમને એમણે ખાસ પસંદ કર્યા છે પરમાત્મા આ હું કહું છું એવું જરૂરી નથી આપણા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે ઈશ્વરનો ઓટોગ્રાફ છે એટલે તમારે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે તમને ખબર છે કે કોઈ સેલિબ્રિટીના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ એક નાનકડી પુસ્તિકાની અંદર એવો એક સેલિબ્રિટીએ મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે એની સાથે કેમ ડીલ કરવું એના માટેનો આજનો આ સેમિનાર છે પ્રશ્નો ઘણા છે સર પણ આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ અને ટુ ધ પોઈન્ટ વાત કરીને પ્રશ્નો તમારા થશે એમાં જવાબ આપીશ બે ત્રણ બાબત આપણને બરાબર જાણવાની જરૂર છે જે વાત કદાચ તમને જે સોશિયલ મીડિયા દ્વારા આનું પ્રમોશન થયું એમાં કહેવામાં આવી છે પહેલો મુદ્દો મેં કહ્યો કે મારે ત્યાં સંતાન જન્મે છે એ ખરેખર પરમાત્માના ઓટોગ્રાફ છે ઇટ્સ અ ગિફ્ટ ગોલ્ડન ગ્રીફ ફોર ઓલ માઇટી ગોડ ટુ મી હવે જ વિચારવાનું એ છે કે આપણે ત્યાં આજના સમયમાં પ્રેઝન્ટ સિચ્યુએશનમાં આપણે પૂરા પતિ કે પૂરા પત્ની બનીએ તે પહેલા આપણે માતા અથવા પિતા થઈ જતા હોઈએ છીએ મારી પાસે એવા રાજકોટના ગાયનેકોલોજીસ્ટનો ડેટા છે કે જે ગાયનેકોલોજીસ્ટ એમ કહે છે કે પહેલી પ્રેગનન્સી માટે અમારી પાસે આવનાર જે કપલ હોય એમાંથી સિત્તેર થી અઠ્યોતેર ટકા કપલ એવું કહે છે કે અમારે આ પ્રેગ્નન્સીને ચાલુ ન રાખવી હોય તો કોઈ રસ્તો છે એનો અર્થ એવો છે કે તમને ખબર નથી પડી કે બાળક કન્સ્યુ થયું છે ઓર ઇવન અધરવાઇઝ યુ વેર એન્જોઈંગ યોર સેલ્ફ એન્ડ યોર સેક્સ એન્ડ ધ ચાઇલ્ડ એઝ ઓલરેડી ટેકન બર્થ ઇન ધ વૂમ આવું બન્યું છે તો એવા કિસ્સાની અંદર જો ઇફ યુ આર નેગેટિવ રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ તમે નેગેટિવ બન્યા કારણ કે તમે ગાયનેકોલોજીસ્ટને જઈને કહ્યું કે આને કોઈ દૂર કરવાનો રસ્તો છે અને જો તમે એને કન્સીવ કરવાનું ચાલુ રાખવાનું ગાયનેકોલોજી સમજાવે અને મનથી એનો પૂરો સ્વીકાર ન કરો તો તમારા પેરેન્ટિંગની અંદર પ્રશ્નો જ પ્રશ્નો રહેવાના છે એ હું તમને ખાતરી આપું છું આ ઊંધી ખાતરી છે એટલા માટે કદાચ તમને એવું કહેવાય છે એવો એવા ડેટા પણ છે આપણી પાસે કે ભારત દેશની અંદર લગભગ લગભગ એટી સેવન ઓફ ધ ચાઇલ્ડ બર્થ એક્સિડન્ટલ બર્થ છે અકસ્માતે જન્મેલું બાળક છે ઈચ્છા વગર જન્મેલું બાળક છે હવે એ પ્રકારના બાળકને તમે કેવી રીતે વેલકમ કરશો અને જો વેલકમ નહીં કરી શકો તો તેનું પેરેન્ટિંગ કેમ કરી શકશો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને મહેમાન આવે છે એવો સંદેશો આવે અને ઘરમાં ચર્ચા થઈ જાય કે ભારે કરી આ ક્યાં પાછા આવે છે અને એના ઉપર મોટી છાનબીન ચાલવા માંડે જોજો પછી બે દિવસમાં નીકળે એવું કરજો ચાજો કોઈ બહુ હલાવતા ફૂલાવતા નહીં એને રોકાઈ જવાની ટેવ છે એટલે આવ્યા પહેલાંના ષડયંત્રો મનમાં ઘડાણા હોય એ મહેમાન આવે ત્યારે મજા ન આપે સાણો મહેમાનો હોય તો ખબર પડી જાય અડધા દિવસમાં કે હું અનવોન્ટેડ છું